એવોર્ડ મળ્યો છે ભાભી. રાણક કાકી છોકરાઓ, તમને કદાચ એક વાતની નહીં ખબર હોય, આ જે બધું આપણા ઘરમાં થયું ને એ ભાભીને પહેલેથી ખબર હતી, અને ભાભીએ આ લોકોને જણાવ્યું નહોતું, એટલે આ લોકોને આજે એક શીખ પણ મળી ગઈ. તો પછી એવોર્ડ નો હકદાર કોણ કહેવાય ભાભી? ના કાંતિભાઈ, તમારા એવોર્ડ નો હું સ્વીકાર કરી જ ન શકું. સાચું કહું ને તો ઘરની વડીલ વ્યક્તિ તરીકે આપણી ફરજ છે, જવાબદારી છે. ચાલો, આ તો બધું પત્યું, પણ આજનું જમવાનું કોણ બનાવશે એ મોટો પ્રશ્ન છે. હર્ષભાઈ કે પછી મહેક ભાભી? અમે બંને સાથે બનાવશું. બાય ધ વે મહેક, કોંગ્રેચ્યુલેશન્સ, તે ઓફિસનું કામ સારી રીતે સંભાળી લીધું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ટુ, તમે પણ અભિનંદનના એટલા જ અધિકારી છો. તમે પણ કેટલી સરસ રીતે ઘરની, રસોઈની અને વ્યવહારની જવાબદારી સંભાળી લીધી. એક્ચ્યુઅલી હર્ષ, કોંગ્રેચ્યુલેશન્સ આપણને બંનેને. કેટલું બધું ટેન્શન આવ્યું, દોડધામ થઈ, પ્રેશર આવ્યું, એક દિવસ પૂરતી સત્તા બદલાવાનો કંઈક અલગ જ નશો હોય છે. સાચી વાત છે. એક્ચ્યુઅલી હું તો કહું છું કે આપણે આવી ચેલેન્જીસ વાર તહેવારે એકબીજાને આપતા રહેવી જોઈએ, સ્વીકારતા રહેવી જોઈએ અને હસતા મોડે ઉપાડી લેવી જોઈએ, કંઈક નવું શીખવાના ઈરાદાથી. યસ, યુ આર રાઈટ. આપણે એકબીજાને ચેલેન્જ કરશું તો આપણે નવા નવા ટાસ્ક કરશું, ટાસ્ક કરશું તો આપણામાં કોન્ફિડન્સ વધશે અને એકબીજાને આપણે વધારે ઓળખશે. સાચી વાત છે. ચલો હર્ષ, હવે આપણે સુઈ જઈએ. શું થયું? હું બહુ થાકી ગઈ છું, મારી કમર દુખે છે. થાકી ગઈ પાછી? વાહ, ચલો ચલો આપણે સુઈ જઈએ. કાલે મારે વહેલું ઉઠવાનું છે, ઘરના બહુ બધા કામો કરવાના છે અને નાસ્તાની તૈયારી પણ કરવાની છે. ચલો. હેલો, મારે પણ કાલે સવારે વહેલું ઉઠવાનું છે, ઓફિસ જવાનું છે અને ઘણા બધા પ્રેઝન્ટેશન બનાવવાના છે, એટલે મારું કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓ હેલો, મારું કામ પણ વધારે ઇમ્પોર્ટન્ટ.